Next question, question number 50. Rewrite the paragraph correcting the underlined words. એટલે અહીંયા બાળકો અન્ડરલાઇન નથી આપ્યું, એને બદલે બીજી રીતે પૂછાય છે, ઓપ્શન પણ આપે છે, અને કાં તો અન્ડરલાઇન કરેલો પાર્ટ્સ હોય તે કાઢી અને એની જગ્યાએ લખવાનું હોય, પણ અહીંયા આપણને બ્લેન્ક્સ આપેલી છે. ધ ફોલોવિંગ ડે, એના પછીના દિવસે, ખાલી જગ્યા, ફ્રેન્ડ્સ વેન ટુ એ ગાર્ડન ફોર ઇટિંગ એપલ્સ. હવે શું કીધું છે બાળકો? તો કે એના પછીના દિવસે ફ્રેન્ડ્સ કોના? અજયના. તો એપોસ્ટ્રોફી એસ લાગે અહીંયા, અજયસમાં એપોસ્ટ્રોફી એસ પછી કોમા છે, ન ચાલે આમાં, એ નથી, તેથી એનો જવાબ આ થયો, અજયસ. ફ્રેન્ડ્સ વેન ટુ એ ગાર્ડન ફોર ઇટિંગ એપલ્સ. હવે બાળકો પછીનું વાક્ય છે, વાઇલ, વેન અને હાર્ડલી. તે ત્યાં તમને વંડર્ડ આપેલું છે, વેન્ડર સમજો, રખડતા હતા, એટલે કે તેઓ જ્યારે બગીચામાં ગયા, બરાબર, બગીચામાં ગયા પછી અહીંયા ફૂલ સ્ટોપ માનીએ આપણે, આ ફૂલ સ્ટોપ છે, બરાબર, નવું વાક્ય ચાલુ થાય છે. હવે એમ કહું કે વેન, અહીંયા હું વેન જવાબ લખું છું. જો અહીંયા એમ હોત કે ધે વેર વેન્ડરિંગ, ચાલુ ક્રિયા હોય તો વાઇલ આવે, સાદી ક્રિયા હોય તો વેન આવે. વેન ધે વેન્ડર્ડ ઇન ધ ગાર્ડન, તેઓ જ્યારે ગાર્ડનમાં રખડ્યા, કોમા, ધ ગાર્ડનર કેમ, એટલે કે માળી, બગીચા સાચવનાર હતો તો કેમ આવ્યો, બરાબર. તો હમણાં જ મેં આપને સમજાવ્યું હતું કે કર્તાના સ્થાને જ્યારે સર્વનામ ન હોય અને મૂકવું હોય તો હુ મૂકી શકાય, તેથી અહીંયા હુ આવશે, હુ. હુ વોઝ વેરી એંગ્રી. હવે આખો પેરેગ્રાફ સમજો. ધ ફોલોવિંગ ડે, એના પછીના દિવસે, અજયસ ફ્રેન્ડ્સ, અજયના મિત્રો, વેન ટુ એ ગાર્ડન ફોર ઇટિંગ એપલ્સ, એપલ ખાવા માટે બગીચામાં ગયા. નેક્સ્ટ સેન્ટેન્સ, વેન ધે વેન્ડર્ડ ઇન ધ ગાર્ડન, તેઓ જ્યારે બગીચામાં વેન્ડર રખડ્યા, કોમા, અહીંયા એન્ડ નથી, કોમા છે, તમારા પેપરમાં કોમા જ આપેલું છે. ધ ગાર્ડનર કેમ, પેલો માળી છે તે આવ્યો, કે હુ વોઝ વેરી એંગ્રી, કે જે ખૂબ ગુસ્સે હતો, આ થયો એનો જવાબ.